Hey guys, good morning. Welcome to the lecture of Tele, session number 31. And finally, today we are going to wind up what we started back in June. This is the very last session, last episode of Tele as far as your semester 5 is concerned. We are in unit number 4, and previously in my session we have seen exception reports, Tele vault, security control, backup of data, and restore of data. And today in this session we will see export and import of data, as well as split the company data. Let us go back to Tele. Initially, when we had started Tele, I had told you that we can maintain maximum 99,999 companies in Tele, right? For unlimited number of years, you can maintain the companies. If you press F1 for selecting a company, then the list will open. See over here, and over here you can see a lot of companies have been created in this system. See, so there is huge amount of data and all the companies are in operating condition. કોઈ પણ કંપનીને ટેલીમાં રાખી શકો છો ફોર ઇનડેફિનેટ નંબર ઓફ યર્સ. પણ એમાં એક વાત ખાસ સમજજો. ફોર એક્ઝામ્પલ, અત્યારે અહીંયા આગળ ગેટવે ઉપર એક કંપની ઓપન છે, એડન લિમિટેડ, રાઈટ? સો યર આફ્ટર યર તમે એડન લિમિટેડમાં એન્ટ્રીઝ કરતા જાઓ, ઓટોમેટિક ટેલી બધા રિપોર્ટ્સ જનરેટ કરશે, એ બધું તો બરાબર ચાલશે જ. પણ જ્યારે એક વર્ષ પૂરું થાય અને બીજું વર્ષ ચાલુ થાય, ત્યારે ટેલી બધાએ બધા યરના ફિગર્સના ટોટલ કરશે. તમે સમજો છો? ફોર એક્ઝામ્પલ, આપણું અત્યારે કરંટ યર 2020-21 ચાલે છે, રાઈટ? ધેટ સ્ટાર્ટેડ ફ્રોમ 1st April 2020, એન્ડ કરંટ પીરિયડ ઇઝ ફ્રોમ 1st April 2020 ટુ 31st March 2021. અહીંયા બતાવે છે કરંટ પીરિયડ, રાઈટ? પણ 31st March આવે એટલે આ યર તો પૂરું થઈ જાય. દેન વેરી નેક્સ્ટ ડે ઓન 1st of April ન્યૂ યર વિલ બિગિન. પણ ટેલી જે છે એમ ન્યૂ યર આઈડેન્ટિફાય નહીં કરે. પછી તમે જે કંઈ પણ એન્ટ્રી કરશો એ ટેલી તો કરી જ લેશે, પણ એ પ્રીવિયસ યર જે આપણું પૂરું થયું 2021 એમાં જ એડ કરતું થશે. હવે ખરેખર પ્રેક્ટિકલી એવું હોતું નથી, રાઈટ? આપણે યર આફ્ટર યર અકાઉન્ટિંગ રેકોર્ડ્સ સેપરેટ જ રાખતા હોઈએ છીએ. બધાએ બધા યરના અકાઉન્ટિંગ રેકોર્ડ્સ આપણે સેપરેટ ફાઇલમાં, યર વાઇઝ સેપરેટ ફાઇલમાં મેન્ટેન કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, 2017-18 નો રેકોર્ડ અલગ, 2018-19 એનો રેકોર્ડ પાછો અલગ, 2019-20 નો રેકોર્ડ અલગ. આ રીતે યર વાઇઝ આપણે સેપરેટ સેટ મેન્ટેન કરતા હોઈએ છીએ. તો ટેલીમાં પણ એવી ફેસિલિટી છે કે તમે યર વાઇઝ રેકોર્ડ અલગ અલગ મેન્ટેન કરી શકો.
તો એ જે ફેસિલિટી છે એ કઈ રીતે કામ કરે છે? યર વાઇઝ તમે અલગ અલગ રેકોર્ડ બનાવો એટલે શું થાય કે કોઈ પણ એક યરમાં ચેન્જ આવે તો બધા યરમાં ચેન્જ આવે નહીં, ખાલી એ એક જ યર પૂરતો જ ચેન્જ આવે, અલગ અલગ પડી જાય. એટલે તો એ જે યર વાઇઝ અલગ અલગ રેકોર્ડ બનાવવાનો છે એના માટેના જ બે ફંક્શન્સ છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ ડેટા અને સ્પ્લિટ કંપની ડેટા. આ બે ટેકનિકલ ફંક્શન્સ છે, એ બેનો પર્પઝ એક જ છે, યર વાઇઝ અલગ અલગ રેકોર્ડ બનાવવો. રાઈટ? તો આજે જોઈએ કે આપણે કઈ રીતે કોઈ પણ એક કંપની છે એને અલગ અલગ યરમાં અલગ અલગ રેકોર્ડ આપણે બનાવી શકીએ. આપણે અહીંયા F1 પ્રેસ કરીએ અને કોઈ પણ એક કંપની જે છે જે આપણે ક્રિએટ કરેલી, આ આટલા ટાઈમમાં આપણે ઘણી કંપનીઝ ક્રિએટ કરી છે, રાઈટ, એમાંથી કોઈ પણ એક કંપની લઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે આ ડીલન લિમિટેડ નામની કંપની ક્રિએટ કરેલી, તો ડીલન લિમિટેડ ઓપન કરીએ. ઓકે, એના એનો બધો રેકોર્ડ આપણી પાસે છે જ. જો આ એનું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે, પછી જો આ સ્ટોક સમરી છે, ક્લીનિંગ અપ્લાયન્સ, હોમ ડેકોર, ફર્નિશિંગ, કિચન અપ્લાયન્સીસ, આ બધી એક્સરસાઇઝ તમે લેબમાં બેઠા બેઠાઈ કરતા હો છો, રાઈટ. આ સ્ટોક છે, પછી આ બધું બેલેન્સ શીટે આપણે એમાં બનાવેલું છે, રાઈટ. આ બધું એની અંદર આપેલું છે ડીલન લિમિટેડમાં. હવે ડીલન લિમિટેડ જે છે એને યર વાઇઝ અલગ અલગ પાડવી હોય તો કઈ રીતે પડાય? તો એના માટે ઓલ્ટર F3માં જઈએ, કંપની ઇન્ફો, અને એમાં ઓલ્ટર, વી નીડ ટુ ઓલ્ટર ડીલન લિમિટેડ. હવે જે આ કરંટ કંપની છે ડીલન લિમિટેડ, એનું નામ ચેન્જ કરી ડીલન લિમિટેડ 2020-21 આપી દઈએ. બરાબર? એટલે આપણને ખ્યાલ આવે કે આ કંપનીમાં 2020-21 નો જ રેકોર્ડ છે. અહીંયા મેલિંગ નેમમાં તો ખાલી ડીલન લિમિટેડ જ લખવાનું હોય, એમાં 2020-21 ની જરૂર નથી, એમાં તો ખાલી ડીલન લિમિટેડ જ રાખો. એટલે અહીંયા આગળ યોર ઓટોમેટિક આવશે તો એ યોર ને આપણે કાઢી નાખવાનું, ખાલી ડીલન લિમિટેડ જ રાખીએ, બાકીનું બધું એઝ ઇટ ઇઝ રાખીએ, અને કંટ્રોલ એ આપી અને એક્સેપ્ટ કરી લઈએ. સો ધ કંપની ઇઝ ચેન્જ્ડ. હવે તમારે ગમે ત્યારે ડીલન લિમિટેડ 2020-21 નો રેકોર્ડ જોવો હોય તો તમારે આ નામથી તમે સર્ચ કરો અને ઓપન કરો, એટલે તમને એમાં 2020-21 નો બધો રેકોર્ડ મળી જશે. હવે આ યર પૂરું થાય પછી 21-22 આવે, તો એની કંપની કઈ રીતે બનાવવાની? તો એના માટે આપણે ક્રિએટ કંપનીમાં જઈએ અને એક નવી કંપની બનાવીએ, ડીલન લિમિટેડ. આ થઈ નવી કંપની, જેમાં આપણે 2021-22 નો રેકોર્ડ રાખશું. મેલિંગ નેમમાં તો ખાલી ડીલન લિમિટેડ જ રાખવાનું છે. બાકીની બધી ડિટેલ્સ એમને રાખશું. 2021-22 ક્યારે સ્ટાર્ટ થાય? 1 એપ્રિલ 2021 થી. એટલે આ થઈ સેકન્ડ કંપની. જો અહીંયા તો આ રીતે કોઈ પણ કંપની છે બરાબર, એના નામની પાછળ તમે યોર સ્પેસિફાય કરો, એટલે જે તે યોર નો જ રેકોર્ડ એમાં જોવા મળે. હવે અહીંથી આપણો જે ટોપિક હતો એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ ઓફ ડેટા, એ સ્ટાર્ટ થાય છે.
આપણે ફરી પાછા ઓરિજિનલ કંપનીમાં આવીએ. લેટ અસ ગો બેક ટુ 2020-21. અત્યારે આપણે 2020-21ની જે ઓરિજિનલ કંપની છે એમાં છીએ. એમાં બધો ડેટા છે. જો વી પ્રેસ બેલેન્સ શીટ, ઇટ ઇઝ ધેર. બેઝડ ઓન અવર ટ્રાન્ઝેક્શન્સ ઇટ ઇઝ શોઈંગ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. વી હેવ સ્ટોક સમરી એઝ વેલ. ઇફ વી ગો ટુ ડિસ્પ્લે, we have a trial balance because we have entered so many transactions in Dealen Limited. Then we created a new company, Dealen Limited 21-22. ema jaiye ahi thi je apne select kari shakiye, barabar. Now it is 21-22. Have enu profit and loss account open karo. Jo ama kai nathi. It is blank. See the balance sheet. No entry. Why it is so? કારણ કે હજી આપણે 21-22 કંપની તો બનાવેલી છે, હજી એમાં આપણે કોઈ ટ્રાન્ઝેક્શન એન્ટર કરેલા નથી. તો પહેલું તો કામ એ કરવું પડે. કંપની તો એકની એક જ છે, ખાલી યર વાઇઝ આપણે અલગ અલગ કરી છે ને. તો 2020-21 એની જે ક્લોઝિંગ બેલેન્સ હોય એ જ 2021-22માં ઓપનિંગ બેલેન્સ થાય, રાઈટ? ધેટ મીન્સ ઓલ ધ લેજર અકાઉન્ટ એન્ડ સ્ટોક આઈટમ્સ વિચ વેર પ્રેઝન્ટ ઇન 2020-21 વિલ ઓલ્સો બી પ્રેઝન્ટ ઇન 2021-22. બરાબર છે? 2020-21માં જે કંઈ પણ અકાઉન્ટ્સ આપણે બનાવેલા હતા, જે કંઈ પણ સ્ટોક આઈટમ્સ ક્રિએટ કરી હતી, એ બધી ફરીથી 21-22માં કરવી પડે. એમાં જોઈ જોઈને હવે તમે જો, ફોર એક્ઝામ્પલ આપણે 2020-21ની કંપનીમાં છીએ, એમાં કેટલા અકાઉન્ટ્સ બનાવેલા હતા એ જોવું હોય તો અકાઉન્ટ ઇન્ફોમાં જઈને તો તમે જોઈ જ શકો. અહીંથી આ લેજરમાં જઈ બરાબર અને આ ડિસ્પ્લે કરો એટલે આ બધા અકાઉન્ટ તમને બતાવશે, રાઈટ? આ તો તમને ખબર જ છે. પણ સપોઝ તમારે આખું લિસ્ટ કોઈ બીજી જગ્યાએ જોવું હોય તો પણ મળે. યુ ગો ટુ ડિસ્પ્લે ડિસ્પ્લેમાં અહીંયા ઓપ્શન આવે છે લિસ્ટ ઓફ અકાઉન્ટ. તો જો અહીંયા લિસ્ટ ઓફ અકાઉન્ટ બતાવે બધું. આ લિસ્ટ ઓફ અકાઉન્ટ છે, એમાં પણ તમે જેટલા અકાઉન્ટ ક્રિએટ કરેલા હોય એ બધા તમને બતાવે, રાઈટ? ટેલી ગેટવે. હવે આપણે કામ એ કરવું છે કે 2020-21 જે છે એની ક્લોઝિંગ બેલેન્સ ને 21-22ની ઓપનિંગમાં લઈ જવી છે. આ જે છે બધી, આ બધી 2021માં દેખાડે છે. આ બધી ક્લોઝિંગ છે એને 21 અને 22ની ઓપનિંગમાં બતાવવી છે. એના માટેનો ઓપ્શન એટલે એક્સપોર્ટ, પહેલા 2021માંથી એક્સપોર્ટ કરવાની અને 21-22માં સેમ વસ્તુ ઇમ્પોર્ટ કરી લેવાની. એને એક્સપોર્ટ ઇમ્પોર્ટ ડેટા કહેવાય. એટલે એક યરનો ડેટા બીજા યરમાં ટ્રાન્સફર કરવો એને એક્સપોર્ટ ઇમ્પોર્ટ ડેટા કહેવાય. ફ્રોમ ધ પ્રીવિયસ યર we will be exporting and in the current year we will be importing. Company info માં અહીંયા આગળથી તમારે જે કંપનીનો ડેટા એક્સપોર્ટ કરવો એ સિલેક્ટ કરી લો. આપણે સિલેક્ટ કરેલી કંપનીને અહીંયા ગેટવેમાં ગોઠવેલી જ છે. હવે આપણે એક્સપોર્ટ કરીએ છીએ. ગો ટુ ડિસ્પ્લે, ફરીથી લિસ્ટ ઓફ અકાઉન્ટ્સ આપેલું છે અહીંયા જાઓ.
અહીંયા ઉપર જો મેનુમાં પ્રિન્ટની બાજુમાં એક્સપોર્ટ નામનો ઓપ્શન છે, ઓલ્ટર ઈ, ઓલ્ટર ઈ, ત્યાંથી એક્સપોર્ટ કરો. એટલે આ મિની સ્ક્રીન ઓપન થશે. અહીંયા એક 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 ઓપ્શન આપણે સમજી લઈએ. લેંગ્વેજ તો જે બાય ડિફોલ્ટ હોય એ જ લેવાની છે. એક્સપોર્ટ ફાઇલનું ફોર્મેટ કયું રાખવાનું છે, તો કે જે ફોર્મેટ છે એક્સપોર્ટ કરવા માટેનું આટલી લેંગ્વેજને સપોર્ટ કરે છે. યુ કેન એક્સપોર્ટ ઇન ધ ફોર્મ ઓફ HTML ઓર Excel, PDF, JPG ફાઇલ ઓર XML ડેટા ઇન્ટરચેન્જ. આમાંના કોઈ પણ ફોર્મેટમાં તમે આ બધો ડેટા એક્સપોર્ટ કરી શકો છો. બટ ઓલવેઝ રિમેમ્બર, ટેલી ટુ ટેલી ડેટા ટ્રાન્સફર કરવા માટે XML ડેટા ઇન્ટરચેન્જ જ રાખવાનું થશે, રાઈટ? એટલે આપણે અહીંયા આગળ XML ડેટા ઇન્ટરચેન્જ કરીએ. આ કઈ જગ્યાએ સેવ કરવાનો છે ડેટા? પહેલા તો ટેલીમાંથી આપણા કમ્પ્યુટરમાં આવે ને કમ્પ્યુટરમાંથી પાછો આપણે ટેલીમાં ઇમ્પોર્ટ કરશું, તો આપણે એનું લોકેશન આપવું પડે. અહીંયા તો સપોઝ સી ડ્રાઈવમાં છે, એને બદલે આપણે કોઈ બી ડ્રાઈવમાં એને આપી શકીએ. ફોર એક્ઝામ્પલ ઈ, પછી કોલન અને સ્લેશ, પછી આ ફાઇલનું નામ આપણે આપી દઈએ એક્સપોર્ટ ડેટા, અથવા તો એવું નામ આપીએ, આપણે કંપનીનું નામ પણ આપી શકો, ડીલન 2020-21. જો આ નામ અને કઈ જગ્યાએ સેવ છે એ ઈ ડ્રાઈવમાં ડીલન 2020-21 વચ્ચે આપણે ડેશ નથી કરતા, એમને રાખી આ નામથી શું નામ આપવું છે ફાઇલનું, તો આજે માસ્ટર ડોટ XML આપણે આમ નામ જ રાખીએ ફાઇલનું નેમ. ત્યાં પીસીમાં એને ઓપન કરવાનું છે, તો કે ના નથી કરવાનું. શું શું એક્સપોર્ટ કરવું છે, તો કે તમે ખાલી લેજર એકાઉન્ટ્સ એક્સપોર્ટ કરી શકો, સ્ટોક કેટેગરી, ખાલી સ્ટોક આઇટમ્સ, બરાબર, એટલા પૂરતું એ એક્સપોર્ટ કરી શકો નવી કંપનીમાં. પણ આપણે તો બધાએ બધા સ્ટોક ડિટેલ્સ અને અકાઉન્ટિંગ ડિટેલ્સ બધું આપણે એક્સપોર્ટ કરવાનું છે નવી કંપનીમાં, તો ઓલ માસ્ટર્સ આપવાનું, ઓલ માસ્ટર્સ. અહીંયા નોંધ રાખીએ. આ છેલ્લો ઓપ્શન જો એક્સપોર્ટ ક્લોઝિંગ બેલેન્સ એઝ ઓપનિંગ, તો એને યસ આપી દો. અને હવે તમે એક્સપોર્ટ કરો છો, એક્સપોર્ટ કરો અને યસ આપો એ પહેલા અહીંયા આગળ આ ખાસ જોઈ લેજો કઈ જગ્યાએ એક્સપોર્ટ થયું છે અને ત્યાં આપણે એનું શું નામ આપેલું છે. ઈ ડ્રાઈવમાં ડીલન 2020-21 અને માસ્ટર ડોટ XML એનું નામ આપેલું છે અને આ એક્સપોર્ટ થઈ ગયું. હવે આ યર પૂરું થયું, હવે નવું યર ચાલુ થયું, એટલે આપણે આ જ કંપની ફરીથી લીધી, પણ કઈ 2021-22 અત્યારે આપણે એમાં છીએ. હવે આમાં તો કઈ હશે નહીં, જો આનું બેલેન્સ શીટ ખાલી જ છે. આમાં આપણે એક કઈ અકાઉન્ટ નથી બનાવેલા, અકાઉન્ટ ઇન્ફોમાં જઈને તમે જુઓ અને તમે એ બધું ડિસ્પ્લે કરો તો એક પણ અકાઉન્ટ અહીંયા બતાવતું નથી. આ કેશ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જ છે, તો કેશ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ તો આમાં હોય જ, બરાબર, એ કંઈ બનાવવાના ન હોય. એ સિવાયના બીજા એક પણ અકાઉન્ટ જે છે એ આ 21-22 તો છે નહીં, બધા બનાવવાના છે. બનાવવાના છે એટલે શું છે, ગયા વર્ષમાંથી આપણે ઇમ્પોર્ટ કરવાના છે, એટલે આપણે ફરીથી બનાવવા ન પડે, ગયા વર્ષના હોય એ જ સીધે સીધા આમાં કોપી પેસ્ટ થઈ જાય. તો ગેટવે ઓફ ટેલીમાં આપણને અહીંયા આગળ ઓપ્શન આપેલો છે, જો ઇમ્પોર્ટ ડેટા, ઇમ્પોર્ટ ડેટા એન્ટર કરો, માસ્ટર્સ અહીંયા પૂછશે, અહીંયા ઓટોમેટિક જ નામ આવશે માસ્ટર ડોટ XML, રાઈટ? નો આવે તો તમારે ઓલી ફાઇલનું નામ આ જ આપેલું હતું માસ્ટર ડોટ XML એ ટાઈપ કરી લેવાનું. અને અહીંયા આગળ ટ્રીટમેન્ટ ઓફ એન્ટ્રીઝ ઓલરેડી એક્ઝિસ્ટિંગ મોડિફાય વિથ ન્યૂ ડેટા રાખવાનું. અને આ થઈ ગયું એક્સપોર્ટ.
2021-22 न्यू कंपनी एमा 2021 नो डेटा आवी गयो। हवे आपणे जोई लईए जो बेलेंस शीट में डेटा आवी गयो अने आ छे न्यू 2021-22 प्रॉफिट एंड लॉस अकाउंट में डेटा आवी गयो। पछी लेजर्स जे कंई पण बनावेला हशे आपणे ए बधा जोई लियो। तो जो आ बधा आपणे लेजर अकाउंट्स बनावेला था आ बधा आवी गया नवी कंपनी में। नहीं तो तमारे शुं थाय एक 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 बधा बनावा पड़े केटली बधी वार लागे। અને એ ગયા યરમાં બનાવેલા જ હતા બરાબર 2020-21માં તો તમે બનાવેલા જ હતા। એમાંથી સીધા કોપી પેસ્ટ કરી અને તમે ક્યાં લઈ આવ્યા 2021-22માં રાઈટ। અને બીજું કે ગયા વર્ષની જે ક્લોઝિંગ હશે એ જ બધી આમાં ઓપનિંગમાં હશે। ફોર એક્ઝામ્પલ કોઈ ભી એક અકાઉન્ટ આપણે લઈએ, ફોર એક્ઝામ્પલ આ કેપિટલ અકાઉન્ટ લઈએ તો તમે જો અહીંયા ઓપનિંગમાં 60,000 બતાવે છે, એ ગયા વર્ષની ક્લોઝિંગમાં હતું બરાબર। એ બધું ઓટોમેટિક અહીંયા ઓપનિંગમાં પણ આવી જશે। તો એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ ઓફ ડેટાનો યુઝ એક યરમાંથી ડેટાને બીજા યરમાં ટ્રાન્સફર કરવા માટે થાય છે। પ્રીવિયસ યરનો જે ક્લોઝિંગ ડેટા હોય એ જ કરંટ યરનો ઓપનિંગ ડેટા થાય। અને કોઈ પણ કંપની છે આ જ રીતે યર વાઇઝ અલગ અલગ કંપની બનાવે, નામ એનું એરીએ, બાજુમાં યર જે છે બદલતું। પછી તમારે એટ એની ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ જોવું હોય કે ભાઈ 2020-21માં કયા ટ્રાન્ઝેક્શન હતા, તો તમારે સીધું 2020-21માં અહીંથી જઈ અને એટલો જ રેકોર્ડ જોવાનો રહે બરાબર। તમારે બધો રેકોર્ડ ખેંચવો પડે નહીં, એટલે યર વાઇઝ અલગ અલગ કંપની આ રીતે બને। એટલે તમારો ટાઈમ ઘણો બધો બચી જાય। બીજું દર વર્ષે તમારે ફરી ફરીને એકના એક અકાઉન્ટ બનાવવાનો પડે, કારણ કે આપણે તો થોડા ઘણા હોય 25 કે 30 અકાઉન્ટ બનાવવાના હોય બરાબર એક્ઝામ્પલમાં, પણ પ્રેક્ટિકલી જે લોકો ટેલીમાં અકાઉન્ટ્સ મેન્ટેન કરતા હોય બરાબર એ લોકોને થાઉઝન્ડ ઓફ અકાઉન્ટ હોય આખા વર્ષમાં। તો હવે 1000 અકાઉન્ટ્સ હોય તો દર વર્ષે થોડા 1000 અકાઉન્ટ્સ બનાવાય, અહીંથી એક્સપોર્ટ કરી દીધું ને આવતા વર્ષમાં ઇમ્પોર્ટ કરી નાખો એટલે બધા અકાઉન્ટ નેક્સ્ટ યરમાં આવી જાય। વિધિન 2 or 3 મિનિટ્સ ઓફ ટાઈમ યુ કેન એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ બિગ અમાઉન્ટ ઓફ ડેટા। આ રીતે એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ ઓફ ડેટા થાય। માની લો કે તમને એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઓફ ડેટા ન ફાવતું હોય, એટલે એ ફંક્શન ન ફાવતું હોય, અને તમારે યર વાઇઝ કંપનીનું બ્રેકઅપ કરવું હોય કે 2020-21 અલગ, 21-22 અલગ, તો એક બીજો ઓપ્શન પણ આવે છે, એને સ્પ્લિટ કંપની ડેટા એ નામથી આપણે ઓળખીએ છીએ, સ્પ્લિટ કંપની ડેટા। તો ચાલો જોઈએ ફરીથી, આ તો હવે ડીલન લિમિટેડ જે છે એને તો આપણે 2 વર્ષમાં સ્પ્લિટ કરી દીધી છે રાઈટ। કોઈ એક હજી કંપની સિલેક્ટ કરીએ આપણે કે જે આપણે ઓલરેડી ક્રિએટ કરેલી હોય, આ વર્ષે આપણે જે સેમ ફાઈમાં બધી બે આપણે એક્સરસાઇઝ કરી એમાં ક્રિએટ કરેલી હોય બરાબર, એવી કોઈ પણ એક કંપની લઈ લઈએ અને આપણે એને સ્પ્લિટ કરીએ। ફોર એક્ઝામ્પલ આપણે એક કંપની બનાવી લીધી હેલિયોસ લિમિટેડ, આ હેલિયોસ લિમિટેડને લઈ લઈએ। હવે આને મારે યર વાઇઝ અલગ અલગ 2 ભાગમાં વેચી નાખવી છે। તો ફરીથી એક તો તમે આ રીતે ઓલ્ટરમાં જે આગળ યર આપી દો 2020-21, 2021-22 એ તો તમે કરી શકો છો, અને એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ એ કરી શકો છો એક વર્ષમાંથી બીજા વર્ષમાં। એવું નથી કરવું તો ફરીથી કંપની ઇન્ફોમાં જાઓ, એમાં અહીંયા નીચે આવો મેનુમાં, તો આ ટેલી વોલ્ટની નીચે અહીંયા એક ઓપ્શન આવે છે સ્પ્લિટ કંપની ડેટા। કાલે આપણે બેકઅપ એન્ડ રિસ્ટોર જોયું હતું એની ઉપર જ છે સ્પ્લિટ કંપની ડેટા। આ ઓપ્શનમાં જાઓ એટલે અહીંયા 2 ઓપ્શન ઓપન થશે, એક સિલેક્ટ કંપની એન્ડ અનધર વિલ બી વેરીફાઈ કંપની ડેટા। એટલે આપણે ડાયરેક્ટ સિલેક્ટ નથી કરવાનું,
पहला वेरीफाई कंपनी डेटा, वेरीफाई कंपनी डेटा में टेली विल वेरीफाई दैट देर इज नो एरर इन द ट्रांजेक्शन्स इन रेकॉर्डिंग द ट्रांजेक्शन. अहीं वेरीफाई आपो अपने कई कंपनी नो डेटा वेरीफाई करतो हेलियोस लिमिटेड. यस अने अहीं जो आ मैसेज आवी गयो नो एरर्स फाउंड गो बेक. हवे सिलेक्ट करो एटले जो आ मिनी स्क्रीन ओपन थशे. हवे तमारे जोवानुं छे हेलियोस लिमिटेड क्यांथी स्प्लिट करवानी. दर वर्षे तमे कई डेटना स्प्लिट करो छो तो के फ्रॉम 1st एप्रिल 2019 स्प्लिट करो. राइट के 1st एप्रिल 2020 થી સ્પ્લિટ કરો. એન્ડ યસ આ સ્પ્લિટ થાય છે. હવે અહીંયા તમે જો બે હેલિયોસ લિમિટેડ બની, ત્રણ હેલિયોસ લિમિટેડ બની છે. હવે તમને કન્ફ્યુઝન ન થાય એટલે એ પહેલા હું આ એડન લિમિટેડ અને ડીલન લિમિટેડ જે છે ને એને શટ કરી દઉં છું અને ખાલી હેલિયોસ એક જ રાખું છું. બાકીની બધી કંપનીને હું શટ કરતો છું. થઈ ગયું. હવે જો અહીંયા હેલિયોસ લિમિટેડ આમાં ત્રણ દેખાય છે. આ ઓરિજિનલ કંપની સ્પ્લિટ કર્યા પહેલાની એ એમને એમ જ છે. પછી સેકન્ડ કંપની ક્રિએટ થઈ 1st એપ્રિલ 2019 એટલે એ થયું 1920 અને હેલિયોસ લિમિટેડ ફ્રોમ 1st એપ્રિલ 2020 એટલે એ થયું 2021. થઈ ગઈ બિયર વાઇઝ અલગ અલગ કંપની. પછી પાછું અહીંયા એક્સપોર્ટ ઇમ્પોર્ટ તો કરવું જ પડે. આ તો કંપની ક્રિએટ થઈ, પાછું તમારે એમાં 19માંથી 20માં એક્સપોર્ટ કરવાનું, પાછું 20માં ઇમ્પોર્ટ કરવાનું. બરાબર, તો એ તો તમારે ત્યાં આગળ એ કરવું જ પડે. પણ સ્પ્લિટ થઈ ગઈ એટલે તમારે નવી કંપની ક્રિએટ ન કરવી પડે, તમે ત્યાં જ આવી ગયા. તો અહીંયા આગળ સ્પ્લિટ કંપની ડેટા એ વાળો ઓપ્શન પણ આપણે શીખી લીધું. બધાએ બધા સાથે સાથ ટેકનિકલ ફંક્શન્સ જે છે એ હવે આપણે લર્ન કરી લીધા છે. ઓકે, અહીંયા આગળ આપણી ઓનલાઈન ટેલી જર્ની કમ્પ્લીટ થાય છે. ફોર સેમ ફાઈવ ઓફકોર્સ વી નેવર થોટ દેટ વી વિલ સી ટેલી ધીસ વે એવર. જનરલી ઓલ ધીસ ટેલી ફંક્શન્સ આર પરફોર્મ ઇન ધ ક્લાસરૂમ ઓન ધ પ્રોજેક્ટર. But instead, we have studied completely on YouTube channel online. Anyways, with this, unit number 4 comes to the end. Our syllabus is over hereby. There were total 31 episodes of Tele as far as SEM 5 is concerned. So with this, we conclude our syllabus officially. Thank you all for joining in the Tele sessions every week. See you all again in the next semester.